તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે આપણા શાળાની અંદર જે નકશા હોય એ નકશા વિશે અભ્યાસ કરવાનો. અહીંયા સ્પષ્ટ વાત કરેલ છે, નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરો. તો અહીંયા જે નકશો આપેલો છે એ નકશો ગુજરાત રાજ્યનો છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે એની વાયવ્ય દિશા એ પાકિસ્તાન આવેલું છે, પશ્ચિમ દિશા એ અરબ સાગર આવેલો છે, પૂર્વમાં જોઈએ નીચે ઉતરતા થોડો બંગાળનો અખાત આવેલો છે, અને અહીંયા આપણો ભાવનગર જિલ્લો આવેલ છે. તો આ છે એ ગુજરાતનો રાજકીય નકશો થયો છે. આ ભારતના નકશાની વાત કરીએ, એમાં ખાસ કરીને ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. તો ભારતના નકશામાં ઉત્તર જમ્મુ કાશ્મીર આવેલ છે, નીચે ઉતરતા હિમાલય, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, પંજાબ છે, ચંદીગઢ છે, દિલ્હી છે, ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ પૂર્વમાં જઈએ તો સિક્કિમ છે, ભૂતાન છે, ભૂતાન એ આપણો પડોશી દેશ છે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે, મણિપુર છે, નીચે ઉતરતા પૂર્વમાં પશ્ચિમ બંગાળ છે. તો આ એક એમ કહી શકાય કે ભારતનો રાજ્યનો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો નકશો ગણાય છે. ગુજરાત આપણું પશ્ચિમમાં આવેલું છે, ત્યારબાદ પશ્ચિમમાં મહારાષ્ટ્ર પણ આવેલું છે, રાજસ્થાન પણ આવેલ છે, ગોવા, અને નીચે દક્ષિણમાં કર્ણાટક છે, આંધ્ર છે, તમિલનાડુ છે, આવા બધા રાજ્યો આવેલા છે. આપણે દક્ષિણ શ્રીલંકા આવેલ છે, દક્ષિણ હિન્દ મહાસાગરની બરાબર સહેજ ઉપર. તો આ થયો એ આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ અને ભારતના રાજ્યોનો નકશો છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ નકશો જે છે એ ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર ખાસ કરીને અહીંયા ઊંચાઈ ઉપર જે વસ્તુ આવેલી છે એનું નામ નિર્દેશ અને સંજ્ઞા સૂચિવાળો નકશો છે. તો તમે જોઈ શકો છો કે આ આખું હિમાલય પર્વતમાળા ગણવામાં આવે છે, એ તિબેટને અડીને નીચે દર્શાવવામાં આવી છે. ઉપરનો ભાગ ઉત્તરનો ભાગ ગણવામાં આવે છે, અને કઈ વસ્તુ કઈ ઊંચાઈ આવેલી છે તો અહીંયા તમને સ્પષ્ટ થાય જે રેડ ગુલાબી રંગ છે એ 1200થી વધુ ફૂટની ઊંચાઈ, ભૂખરો છે 600થી 1200, વધારે કાળા રંગનું છે 300થી 600, સફેદ 0થી 300, અને વચ્ચે જે રાખોડી રંગ જે કરેલ છે એ પર્વત શ્રેણી છે, એ આપણે જોઈ શકીએ છીએ માટી જેવો કલર દેખાય છે એ. તો ને ત્યારબાદ આપણે ભારતના નકશા પછી દુનિયાના નકશા ઉપર આવી ગયા. તો દુનિયાના નકશાની અહીંયા ખંડો આપેલા છે, આફ્રિકા ખંડ છે, દક્ષિણ અમેરિકા ખંડ છે, ઓસ્ટ્રેલિયા છે, યુરોપ છે, એશિયા છે, ઉત્તર અમેરિકા છે. તો આમ જોઈએ તો 1 2 3 4 5 6 ખંડો છે. છ ખંડો વિશેની એક જે નીચે છે એ એન્ટાર્કટિકા, જે પૃથ્વીના છેડે આવેલો છે એમ કહી શકાય, જ્યાં આમ 7 ખંડોનો આ નકશો આપણી સમક્ષ પ્રતિકૃતિ એની જોવા મળે છે. એમાં સૌથી મોટો ખંડ છે તો એ આપણો એશિયા ખંડ છે, અને સૌથી વધુ વસ્તી ધરાવતા પણ દેશો બે જે ચાઇના અને ભારત એશિયા ખંડમાં આવેલા છે. તો ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો જોઈએ ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. અહીંયા આટલું જાણવું કરીને આપને સમજાવવામાં આવે છે કે ભારતની અંદર જે નકશા બનાવે છે એ બનાવતી સંસ્થા મુખ્ય 3 છે. કઈ કઈ? પહેલી નેટમો છે, નેટમો નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે, તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. નેટમો છે એ કોલકાતામાં આવેલી છે અને વિતરણ દર્શાવતા નકશાનું નિર્માણ કરે છે. પછી NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે, તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. હૈદરાબાદમાં જે સંસ્થા આવેલી છે NRSA,
એ શું કરે છે તો કે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા જે લેવાયેલી તસવીરમાંથી એ નકશાઓ તૈયાર કરે છે. અને સર્વે ઓફ ઇન્ડિયા આ સંસ્થા દહેરાદૂન ખાતે આવેલી છે અને આ સંસ્થા નકશા નિર્માણ અને તેનો ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. એટલે ત્રણ સંસ્થા છે કે જે ભારતની અંદર ખાસ કરીને નકશા નિર્માણનું કાર્ય કરે છે. સૌથી પહેલી આપણે જોઈએ કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, જે કલકત્તામાં આવેલી છે, વિતરણ દર્શાવતા નકશા તૈયાર કરે છે. પછી નાટમો એ જ નેશનલની વાત થઈ. પછી NRSA, જેને આપણે કહીએ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, જે હૈદરાબાદમાં આવેલી છે અને તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત કરેલા ઉપગ્રહોની લેવાયેલી તસવીરમાંથી નકશાઓ તૈયાર કરે છે. અને ત્રીજું છે સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. પાઠ્યપુસ્તક દ્વારા જે નકશાઓ તૈયાર થાય છે એ આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. હવે નકશાના અંગો કયા કયા છે? નકશાના મુખ્ય ત્રણ અંગો છે. આ ત્રણ અંગમાં દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા હોય છે. બરાબર, આપણા શરીરની અંદર ઘણા બધા અંગો આવેલા હોય છે. દરેક અંગનું એક ચોક્કસ કાર્ય હોય છે. એમ નકશાના મુખ્ય ત્રણ અંગો છે, દિશા, સંજ્ઞા અને પ્રમાણમાં. તો જોઈએ દિશા. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન જુઓ છો. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. સૂર્ય સામે તમે ઊભા રહો તો ડાબો હાથ ઉત્તર અને જમણો હાથ દક્ષિણ દિશામાં આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની છે એ પશ્ચિમ દિશા છે. અહીંયા એ દર્શાવવામાં આવેલું છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ખૂણા ઈશાન વાયવ્ય નૈઋત્ય અને અગ્નિ. ઉપરોક્ત આકૃતિ 12.5માં ચાર મુખ્ય દિશાઓ દર્શાવેલ છે. જ્યારે અન્ય ચાર મધ્યવર્તી દિશાઓ છે ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ આ મધ્યવર્તી દિશાઓની મદદથી નકશાઓમાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ અહીંયા એક દ્રશ્ય આપેલ છે. એ દ્રશ્ય શું બતાવે છે કે એક આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા મંદિર આપેલું છે તો મંદિર કઈ બાજુ આવેલું છે એ તમારે દર્શાવવાનું છે. પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા, એટલે પોસ્ટ ઓફિસ આ કૂવો છે અને પોસ્ટ ઓફિસ અહીંયા આવેલી હશે વચ્ચે. તો પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા દર્શાવવાની છે કે આ પોસ્ટ ઓફિસ છે. ત્યારબાદ તળાવથી પાણીની ટાંકીની દિશા, તળાવથી પાણીની ટાંકી આપણે જોઈ શકીએ છીએ. પાણીની ટાંકી અહીંયા છે અને તળાવ એની નજીકમાં છે. ત્યારબાદ ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા, એટલે ખેતર અહીંયા છે, પોસ્ટ ઓફિસ અહીંયા છે. તો આમ એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે દિશા નકશાની અંદર ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને દિશાને આધીન આપણે એમ સમજી શકીએ છીએ કે એક દિશા જાણી લઈએ તો બાકીની બધી દિશા આપણને સરળતાથી મળી જતી હોય છે. હવે અહીંયા ગામનું રેખાંકન કરેલ છે જે તમને દેખાય છે ઉપરની આકૃતિની અંદર આપણે વાત કરી. હવે આટલું જાણો, એમાં હોકાયંત્રની વાત આવે છે કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. ચુંબકના ગુણધર્મને આધારે હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. હોકાયંત્ર શું છે? કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલા હોય છે, એટલે નોર્થ ઝોન અને સાઉથ ઝોન. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે.
હોકાયંત્રનો ઉપયોગ શેના માટે થાય છે? દિશા બતાવવા માટે. કારણ કે હોકાયંત્રની અંદર વહાણમાં વહાણની અંદર કોઈ ચોક્કસ માઇલસ્ટોન દર્શાવવામાં આવતા નથી. એટલે કે આપણે જ્યારે બસમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે બસની અંદર માઇલસ્ટોન દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે મહુવાથી ભાવનગર જતા હોય તો વચ્ચે ઘણા બધા દિશા સૂચિત કરતા વળાંકો પણ આવતા હોય છે અને માઇલસ્ટોન ઉપર કેટલા કિલોમીટર થાય છે એ લખેલું પણ હોય છે. જ્યારે વહાણની અંદર એટલે કે દરિયાની અંદર આવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી હોતી ત્યારે હોકાયંત્રનો ઉપયોગ કરવામાં આવે છે દિશાને જાણવા માટે. હોકાયંત્રની સ્વયં હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે? ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે એવું કહે છે પ્રમાણમાં. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાં આપવાય છે. ખાસ કરીને જે અહીંયા વાત કરી છે કે પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાં આપવાય છે. પ્રમાણમાં 1 સેમી બરાબર 100 કિમી હોય એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી ઉપરનું અંતર કેટલું હોય છે? 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. અહીંયા એમ કીધું છે કે હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે? તો એવું બને કે હોકાયંત્ર એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને દરિયાઈ મુસાફરીની અંદર મોટાભાગે ચારેય બાજુ એમ કહી શકાય કે વિશાળ જળરાશિ ભરેલી હોય છે એટલે ઉત્તર અને દક્ષિણ દિશા તરફ એટલા માટે રહે છે કે એના ઉપરથી અન્ય દિશા ઝડપથી શોધી શકાય છે. એટલે કે એક દિશાનું જ્ઞાન તમને સરળતાથી હોય મળી જતું હોય તો અન્ય દિશા આપોઆપ પકડાઈ જતી હોય છે. એટલા માટે ચુંબકીય ગુણના આધારે દિશા સરળતાથી જાણી શકાય એટલા માટે. ને વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ કે વહાણની અંદર, સ્ટીમરની અંદર, સબમરીનની અંદર અને વિમાનની અંદર પણ આ હોકાયંત્રનો ઉપયોગ થવા લાગ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે વાત કરી એમાં સૌ પ્રથમ આપણે નકશા વિશે વાત કરી, જેમાં ગુજરાત રાજ્યનો નકશા વિશે વાત કરી, પછી ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત નકશા વિશે વાત કરી. ત્યારબાદ આપણે દુનિયાના નકશા વિશે વાત કરતાં પહેલાં આપણે ભારતની અંદર જુદી જુદી પર્વત શ્રેણી કેટલાથી કેટલા મીટરની ઊંચાઈ આવેલી છે એના વિશે વાત કરી. ત્યારબાદ ભારતને દુનિયાના ખંડોના નકશો જોયો. ત્યારબાદ આપણે વાત કરી કે નકશાના અંગો જેમાં પ્રમાણમાં આવે, રૂઢસંજ્ઞાઓ આવે અને દિશાઓ આવે, જે મુખ્ય એમ ગણી શકાય કે નકશાના 3 અંગો છે અને એ 3 અંગો ઉપરથી દિશા મહત્ત્વની બની જાય છે. કારણ કે આપણી પાસે કોઈ એક સ્થળેથી બીજી સ્થળે જવા માટે જો એની યોગ્ય દિશા હશે તો આપણને એ જગ્યાએ પહોંચવામાં સરળતા રહેશે. ત્યારબાદ આપણે દિશાની આકૃતિ પણ સમજી, ઉત્તર દિશા, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશા, પછી એની ખૂણાની ઈશાન ખૂણો, નૈઋત્ય ખૂણો, વાયુવ્ય ખૂણો, એની અને એ ખૂણા વિશે પણ માહિતી મેળવી. ત્યારબાદ આપણે એક નાનકડું એવું ગામનું દૃશ્ય જોયું. ગામના દૃશ્યની અંદર પાણીની ટાંકી, મંદિર, શાળા, તળાવ, આવી બધી બાબતોની માહિતી અને પ્રશ્નોની વાત કરી એમાં. ત્યારબાદ આપણે હોકાયંત્રની વાત કરી. હોકાયંત્રની અંદર ખાસ કરીને શું હોય છે, હોકાયંત્ર શેનો ગુણધર્મ ધરાવે છે, હોકાયંત્રની અંદર હંમેશા ઉત્તર દિશા અને દક્ષિણ દિશા શા માટે એ દિશા તરફ જ વળે છે, આ બધી બાબતોની આપણે માહિતી મેળવી, સમજ કેળવી. ત્યારબાદ આપણે પ્રમાણમાપ વિશે વાત કરી કે પૃથ્વીના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 સેમી કિમી 100 કિમી હોય છે એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 100 કિમી 100 કિમી એટલે નકશા ઉપર. દાખલા તરીકે 1 સેન્ટીમીટરનું માપ લો તો અહીંથી ભાવનગર અંદાજિત 100 કિમી થાય છે, એટલું માપ એનું વાસ્તવિક અંતર ગણવામાં આવતું હોય છે. અને એની પણ નકશામાં દર્શાવેલ સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર જેટલું હોય છે એ અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. ત્યારબાદ આપણે એની સિવાય એની માહિતી મેળવી
ખાસ કરીને નકશાના ત્રણ અંગો એ આપણે અહીંયા ખાસ યાદ રાખવાના છે, જેમાં પ્રમાણમાપ આવે, રૂટ સંજ્ઞાઓ અને દિશા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવામાં આવેલા મુદ્દાઓ તમે સારી રીતે સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.